નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જે આપે યુટ્યુબ પર સો સબસ્ક્રાઈબર કર્યા આશા રાખું છું આવનાર વિડીયો પણ તમને એવી રીતે જ પસંદ આવશે અને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો મિત્રો હાલ તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસના રોજ જ્ઞાન સહાયકોના ઉમેદવારોને જે તે જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે બોલવામાં આવ્યું હતું આ બે દિવસોમાં આપણે અમદાવાદ અને દાહોદ જિલ્લાની વાત કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન કેટલા ઉમેદવારો આ જિલ્લાઓમાં હાજર રહ્યા અને કેટલાક ગેરહાજર અને કેટલાકઓને કોઈ કારણસર રિજેક્ટ કરી દેવામાં આવ્યું એની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાનો પ્રયત્ન કરીએ તો ચાલો મિત્રો આગળ જોઈએ મિત્રો અહીં સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ અહીં અમદાવાદ જિલ્લાની વાત કરવાના છે આપણે શરૂઆતમાં તો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો મિત્રો અહીં જે તો ક્રમ આપવામાં આવ્યા છે અહીંયા ટાટના જે ઉમેદવારો એમનો સીટ નંબર છે ઉમેદવારોનું નામ છે પછી આ કંઈક શાળામાં ફાળવામાં આવે છે શાળા છે ને વિષયની વાત કરીએ તો અહીંયા છે ને સ્થિતિ એટલે એપ અહીંયા સ્થિતિ બતાવે છે બરાબર એપ્રૂવ એટલે કે કંઈ વિદ્યાર્થીએ છે તો ત્યાં છે તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરી હોય તો થઈ ગયું અને ને સક્સેસફુલી તો એપ્રુવ બતાવે છે અને કોઈનું છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર કોઈ પ્રોબ્લમ આવી હોય તો ત્યાં છતો રિજેક્ટ અથવા તો કોઈ પેન્ડિંગમાં બતાવે છે બરાબર ને તો અહીં આપણે જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં અહીં એક નંબર છે ક્રમાંક નંબર એકથી લઈને આ બે ત્રણ ચાર એવી રીતે આગળ કન્ટિન્યુ છે તો અહીં વિષયોની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં જે એક નંબર જે છે એ સામાજિક વિજ્ઞાન છે પછી અહીંયા કંઈ સંસ્કૃત છે ગણિત છે પછી હિન્દી છે ગુજરાતી છે એવી રીતે દરેક વિષય અહીંયા મિક્સ છે બરાબર ને કોઈ એક જ વિષયની વાત નથી કરતા આપણે દરેક વિષયોની વાત કરતા છે ટાટની અંદર બરાબર તો અમદાવાદ જિલ્લામાં વાત કરીએ તો સ એક નંબરથી લઈને અ ટોટલ જો વિદ્યાર્થીની વાત કરીએ તો નીચે સ્ક્રોલ ડાઉન કરતાં જઈએ આપણે તો જુઓ મિત્રો અહીં સ્ક્રોલ ડાઉન કરતાં આપણે નીચે આવ્યા તો ટોટલ કેટલા બસો ને ઓગણ અહીં છે બસો ને ઓગણચાલીસ અમદાવાદ જિલ્લાની વાત કરતા છે બરાબર અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો એક નંબરથી બસો ઓગણચાલીસ જેટલા ક્રમાંકયા એટલે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જે છે એ છે તો પોતાના જે ફોર્મ જે છે ડોક્યુમેન્ટ છે વેરિફિકેશન કરાવ્યા છે નાન સહાયકમાં અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અને એમાં જો મિત્રો અહીં રિજેક્ટ અને પેન્ડિંગની વાત કરીએ તો એમાં ઝીરો પેન્ડિંગની વાત કરીએ તો પેન્ડિંગ જેટલા ઝીરો વિદ્યાર્થીઓ છે તે પેન્ડિંગ રાખવામાં આવી છે અને રિજેક્ટની વાત કરીએ તો રિજેક્ટ બી છે તો ઝીરો એટલે કે અહીં બસો ઓગણચાલીસ ઓગણચાલીસ વિદ્યાર્થીઓ જે ઉમેદવાર હતા એમને છે તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી દીધા છે અમદાવાદ જિલ્લામાં એટલે અહીં જુઓ તો એપ્રુવની વાત કરીએ તો ટોટલ બસો ઓગણચાલીસ જેટલા ઉમેદવારો છે તો અમદાવાદની અંદર પોતાના ડોક્યુમેન્ટ છે તો જ્ઞાન સહાયકની અંદર વેરીફિકેશન કરી દીધા છે અને એમને હવે એક તારીખથી એ શાળામાં છે તો જોઈન થવાનું રહેશે બરાબર ને મિત્રો એટલે આમાં પેન્ડિંગમાં કોઈનું જ નથી અને રિજેક્ટમાં પણ કોઈ નથી બરાબર હવે આપણે નીચે નીચે આવીએ મિત્રો તો નીચે હવે દાહોદ જિલ્લાની વાત કરતા છે તો દાહોદ જિલ્લાની વાત કરીએ મિત્રો તો દાહોદ જિલ્લામાં અહીં પણ આપણે જોઈ શકીએ ક્રમાંક નંબર એકથી લઈને આગળ જતા ઘણા બધા ક્રમાંકો છે અહીંયા પણ વિષય આપવામાં આવે છે અહીંયા માધ્યમની વાત કરીએ અને સ્થિતિ બતાવે છે જેને એપ્રુવ હોય છે તો એપ્રુવ બતાવે છે અને કોઈનું છે તો માનો કે પેન્ડિંગ અથવા રિજેક્ટ હોય તો અહીંયા નીચે તમને બતાવું છું એક તો જુઓ મિત્રો અહીંયા પેન્ડિંગ કોઈનું પેન્ડિંગ હોય તો પેન્ડિંગ બતાવે છે અને રિજેક્ટ હોય તો રિજેક્ટ બતાવે છે બરાબર તો આવી રીતે જો આપણે શરૂઆત કરીએ એકથી લઈને ટોટલ અહીંયા કેટલા વિદ્યાર્થીઓ છે તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જવાનું હતું દાહોદ જિલ્લાની વાત કરીએ મિત્રો તો દાહોદ જિલ્લામાં ટોટલ ત્રણસો ચાલીસ જેટલા બરાબર ત્રણસો ને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે દાહોદમાં જવાનું હતું તો એમાં વાત કરીએ તો ટોટલ અહીં એપ્રુવ કેટલા જુઓ મિત્રો એપ્રુવની વાત કરીએ તો ટોટલ ત્રણસો ચાલીસમાંથી ને બસો છ્યાસી જેટલા વિદ્યાર્થીઓ છે તો ડોક્યુમેન્ટ સક્સેસફુલી વેરીફિકેશન કરાવી દીધા છે બાવન જેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા છે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાનું બાકી છે એટલે એમનું પેન્ડિંગમાં છે અને બે જેટલા વિદ્યાર્થીઓ છે એમનું કોઈ ડોક્યુમેન્ટમાં કોઈ ક્વેરી આવી હશે અથવા કંઈ પ્રોબ્લમ આવી હશે જેના કારણે એમને છતાં રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે તો એવી રીતે કુલ ત્રણસો ચાલીસ જેટલી ચાલીસ જેટલા ઉમેદવારોને છતાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટે દાહોદ જિલ્લામાં બોલવામાં આવ્યું હતું એમાં દરેક વિષયની વાત કરતાં છે આપણે અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન બરાબર એવી રીતે દરેક વિષયના જે વિદ્યાર્થીઓ હતો ઉમેદવારો હતો એ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે બોલવામાં આવ્યું હતું એને તો એમાંથી હાજરવાળા કેટલા હતા તો બસો છ્યાસી ને બે એટલે બસો ઇઠ્યાસી જેટલા બરાબર ને તો ટુ એટી એટ જેટલા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટે ગયા હતા એમાંથી બે વિદ્યાર્થીઓને છતો રિજેક્ટ કરી દેવામાં આવ્યું અને જે પેન્ડિંગ વાત કરીએ તો બાવન જેટલા વિદ્યાર્થીઓ જે છે ઉમેદવારો છે એ છતાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટે ગયા નથી તો મિત્રો આ હતી સમગ્ર માહિતી આજના વિડીયોમાં આપણે જે વાત કરી દાહોદ અને અમદાવાદ જિલ્લાની કે કેટલા વિદ્યાર્થીઓ જે છે જ્ઞાન સહાયક માધ્યમિકમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે ગયા અને કેટલાને હાજર હતા કેટલા ગેરહાજર હતા અને કેટલાઓને છે તો કયા જિલ્લાની અંદર રિજેક્ટ કરી દેવામાં આવ્યું જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો અને તમારા બીજા મિત્રો સુધી મિત્ર સુધી આ માહિતીને પહોંચાડો થેન્ક યુ મિત્રો આભાર